क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स। नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स, अब ट्रेडिंग सबके बस की बात है। गुड मॉर्निंग, स्वागत आपनु ओपनिंग कैपिटल मा हूँ यश आपनी साथे। बहु महत्वपूर्ण दिवस एक्सपायरी निफ्टी नी अने पछी आपणे जई रह्या छीए मंथली एक्सपायरी मा। एटले आजनी एक्सपायरी निफ्टी नी महत्वनी। बीजू 50-60 पॉइंट मामूली मजबूती, आखरे हवे थोड़ी आशा जागी छे तेजी माटेनी। गईकालनी स्थितिने जोता तो सेटअप समझवानुं छे। आवो पहेला हेडलाइन्स जोई लईए। ग्लोबल માર્કેટની મિશ્ર સંકેતો, યુએસ ફ્યુચર્સથી મજબૂત સંકેત। ગઈકાલે અમેરિકન બજારમાં ઘટાડા સાથેનું ક્લોઝ થયું। ડાઉ 400 અંક, નાસ્ડેક 300 અંક ઘટીને બંધ થયા। ગિફ્ટ નિફ્ટીથી મામૂલી મજબૂતીના સંકેત। ડાઉ ફ્યુચર્સ ફ્લેટ, એશિયન માર્કેટમાં મિશ્ર ઓપનિંગ। બીજા ત્રિમાસિકમાં મિશ્ર રહ્યા એચયુએલના પરિણામ। આવક અને નફો અનુમાનથી મામૂલી ઓછો। વોલ્યુમમાં નિરાશા, 4-5% અનુમાન સામે માત્ર 3% વોલ્યુમ ગ્રોથ। બીજા ત્રિમાસિકમાં 18% વધ્યો પેટેલાઇટનો નફો। માર્જિન 1.5%થી વધુના ઉછાળા પર। યુનાઇટેડ સ્પિરિટનો નફો ફ્લેટ। આવકમાં દબાણ, માર્જિન સારા, વોલ્યુમમાં દબાણ। આજે આવશે એફએમસીજી દિગ્ગજ આઈટીસીના પરિણામ। 1.5% વધી શકે નફો, ફ્લેટ રહી શકે માર્જિન। સાથે કંપનીની નિફ્ટીની કંપની ઇન્ડસઇન્ડ બેંક અને એનટીપીસીના પરિણામ આજે। આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ। 50-60 પોઈન્ટ આસપાસ મામૂલી ગેપ અપ બતાવવાની કોશિશ નિફ્ટી કરી રહ્યું છે, પણ ऑप्शंस डेटा एवं सजेस्ट करे छे कि फिलहाल बंधन तो है और ये बंधन कैसे काम करेगा आज आपणे ए समझवाना छीए। सौथी पहला तो विदेशी रोकाणकारोना बंधनमांथी मुक्त थवानी कोशिश करिए। सौथी पहला एफआईआईना आंकड़ाओ तमने बताविए, केम के बंधन तो एमनू एटलू मोटू छे के भाई हवे वेचवाली ज करवी छे एमने, तो कई नहीं संबंध तोड़ी दईए वधारे पड़ता। अहींयाथी खास 5684 सवारे वधारे थोड़ा जोक्स थई गया, बट लेट्स कम टू द बेक टू द बिजनेस। 5684 करोड़ रुपया आसपासनी वेचवाली जे छे ते विदेशी रोकाणकारोए कैश मार्केटमां करी छे, मतलब के તેમને હજુ પણ વેચવું જ છે, વેચવાલી અટકાવવી નથી એમના તરફથી વેચવાલી। યથાવત 6,039 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી ડીઆઈઝે કરી છે, મતલબ તેમને ખરીદવું જ છે, ખરીદદારી અટકાવવી નથી। વાત ક્લિયર છે કે અહીંયાથી જેમને જે કરવું છે તે બધા બધું કરી રહ્યા છે અને ભારતીય માર્કેટ્સ બધા જ મૂવ્સને એડજસ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે। 116 કરોડ રૂપિયાના નેટ ફ્યુચર્સ ખરીદ્યા, જેમાં નિફ્ટીના ફ્યુચર્સ તો હજુ પણ તેમણે વેચ્યા છે 148 કરોડ રૂપિયા આસપાસ, પણ બેંક નિફ્ટીના ફ્યુચર્સ ઇન્ટરેસ્ટિંગલી ખરીદ્યા। હવે તમે જુઓ બેંક નિફ્ટી આટલા દિવસમાં કેટલો ઘટ્યો છે, બેંક નિફ્ટી આટલા દિવસમાં ઉપલા સરોથી સાઇઝેબલ ઘટાડો તમને બતાવ્યો, અને તેમ છતાં પણ તમે જુઓ ને તો બેંક નિફ્ટીમાં ઉપલા સરોથી થોડું કરેક્શન આવ્યા બાદ વારંવાર વિદેશી રોકાણકારો બેંક નિફ્ટીમાં ખરીદદારી તમને બતાવી જ રહ્યા છે, મતલબ બેંક્સ પર તેઓ બુલિશ છે। થોડું આગળ વધારે આને સમજાવીશ। આ જોઈ લો આંકડો, 17.77 કરોડ ફિન નિફ્ટી એક્સપાયરી ગઈકાલે હતી, લિમિટેડ એક્સપાયરી અહીંયાથી જોવા મળી છે તમને, સોરી બેંક નિફ્ટીની એક્સપાયરી હતી અહીંયા, એટલે એ 322 કરોડ રૂપિયાની ખરીદારી। ફિન નિફ્ટીમાં ફ્લેટ કારોબાર, 46 કરોડ રૂપિયાની મામૂલી વેચવાલી, મિડકેપ સિલેક્ટ અને નેક્સ્ટ 50 તમે જુઓ મામૂલી વેચવાલી। 932 કરોડના ઓપ્શન્સ નેટ તેઓ વેચીને ગયા છે। આવો બ્રેકઅપ સમજીએ, એફઆઈઆઈ ટુ ઇમેજ લઈને આવો। એફઆઈઆઈ ટુ ઇમેજમાં 932 કરોડ રૂપિયાની વેચવાલીને તમે સમજો, નિફ્ટીના ઓપ્શન્સ હેવી વેઇટ ખરીદવામાં આવ્યા છે 5,096 કરોડ રૂપિયા આસપાસના। 5,891 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ વેચવામાં આવ્યા છે, ગઈકાલે એક્સપાયરી હતી, ક્લિયર કટ મૂડ બની રહ્યો છે, અહીંયાથી ખાસ તેઓએ એક્ઝિટ કરી લીધી બેંક નિફ્ટી। 771 કરોડ રૂપિયાના ઓપ્શન્સ વેચીને ગયા છે તેઓ ફિન નિફ્ટીના, 646 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ ખરીદ્યા છે તેમણે મિડકેપ સિલેક્ટના, અને 12 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ તેમણે વેચ્યા નેક્સ્ટ 50ના। હવે તમે યાદ કરો આ જે આંકડો મેં તમને અહીંયા બતાવ્યો હતો ફ્યુચર્સમાં, તેમાં બેંક નિફ્ટી લોંગ હતું,
ઓપ્શન્સ વેચવામાં આવ્યા છે, એટલે આ આંકડો તમે એક વખત ભૂલી જાઓ આજની એક્સપાયરી માટે. હવે આ આંકડા પર નજર કરો, જેમાં 6,524 કરોડ રૂપિયાના તેઓએ સ્ટોક ફ્યુચર્સ ખરીદ્યા છે. હવે યાદ રાખો કે આપણે મંથલી એક્સપાયરીમાં જઈ રહ્યા છીએ, રાઈટ? સો મંથલી એક્સપાયરીમાં શું થાય, અહીંયાથી રોલઓવર થાય આગળની સિરીઝ માટે. નવેમ્બર સિરીઝમાં ઘણા બધા પરિવર્તન આવવા જઈ રહ્યા છે, ત્યારે તમારા માટે આ બહુ જ મહત્વપૂર્ણ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. તો 6,524 કરોડના સ્ટોકમાં તમે વિચાર કરો કે વિદેશી રોકાણકારોએ કયા એવા સ્ટોક્સ હશે કે જે ખરીદ્યા હશે. યાદ કરો, નિફ્ટી બેંકના ફ્યુચર્સ તેમણે લોંગ કર્યા છે, જે મેં તમને કહ્યું હતું. સ્ટોક ફ્યુચર્સ તેમણે લોંગ કર્યા છે, 1+1=2, મતલબ સાફ છે. બેંક્સ પર અત્યારે વિદેશી રોકાણકારો નવી ખરીદદારી કરતા હોય તેવી સ્થિતિ તમને જોવા મળશે. અને બેંક્સનો કિંગ કોણ છે? HDFC બેંક. એટલે તમારું ફોકસ જરૂર ત્યાં હોવું જોઈએ. 307 કરોડના ઓપ્શન્સ સામે તેમણે વેચ્યા છે. વિક્સ તમારો ગઈકાલે એક વખત લઈ આવો, FIA જે ઇમેજ હતી, FIA 2 ઇમેજને. વિક્સ તમારું જે છે, વોલટિલિટી ઇન્ડેક્સ તમારું, તે અત્યારે ફિલહાલ જે છે તે ફર્ધર ગઈકાલે વધતો જોવા મળ્યો હતો, 1.5% આસપાસનો વધારો ત્યાં, 14.62. અને તમે આવો અહીંયાથી ખાસ નિફ્ટીનું ક્લોઝ, ફ્લેટ ક્લોઝિંગ. સો નિફ્ટીના હજુ પણ તેઓ ફ્યુચર્સ વેચી રહ્યા છે, પણ બાકી સ્થિતિ તમે જોવા જાઓ તો હજુ પણ અહીંયાથી ખાસ કન્ક્લુઝન નથી આપી રહી. સો તેજીના ચાન્સ બની રહ્યા છે, પણ કન્ફર્મેશન છે નહીં. તેજી એટલા માટે હું કહું છું કેમ કે વિદેશી રોકાણકારો કરતાં ભારતીય રોકાણકારોએ, એટલે કે DISA ખરીદદારી વધારી દીધી છે. અમાઉન્ટ ઓફ બાઇંગ જે છે, વિદેશી રોકાણકારોનું સેલિંગ છે, પણ એ બધું ડાયજેસ્ટ કર્યા પછી સરપ્લસ બાઇંગ કર્યું છે ગઈકાલે DISA. ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ ફટાફટ. 5-6 વસ્તુઓ છે આજે કે જે ખાસ સમજવાની છે. વિદેશી રોકાણકારોની વેચવાલી કેશ માર્કેટમાં અટકી નથી, કેશ માર્કેટમાં તેમની વેચવાલી યથાવત છે. નેક્સ્ટ સ્લાઇડ તમને બતાવીએ કેટલી વેચવાલી કરી છે આ મહિનાના અત્યાર સુધીના કેશના માર્કેટમાં. તમે જુઓ તો 33% પર FIIનો લોંગ શોર્ટ રેશિયો છે, એટલે 33% તેઓ લોંગ છે, 67% તેઓ ફ્યુચર્સના હિસાબથી શોર્ટ છે. હવે જુઓ, આ મહિને 92,142 કરોડ રૂપિયાની વેચવાલી માત્ર કેશ માર્કેટમાં, પણ તમે આ મહિને બધું મળીને એમની ટોટલ વેચવાલી જુઓ ને, ફ્યુચર્સ, ઓપ્શન્સ, કેશ, આ તે બધું મળીને તો 1,00,000 કરોડને ઉપર છે, અને આ રેકોર્ડ બ્રેક વેચવાલી છે. હવે સારી વાત એ છે કે સ્ટોક સ્પેસિફિક વ્યૂ FIIએ પોઝિટિવ કરી દીધો છે. સો ક્યાંક તો પૈસા નવા આવવાની શરૂઆત થઈ જશે. હવે તમે આવો અહીંયાથી ખાસ DISA પર. DISA પણ ખરીદદારી યથાવત રાખી છે. જેમ FIIને વેચવું છે તો વેચો, કોઈ વાંધો નહીં. આપણે ત્યાં DISA પાસે પૈસા ભરપૂર છે, તેઓ પૈસા ઠાલવી રહ્યા છે. DISA આ મહિને 89,311 કરોડ રૂપિયાની ખરીદદારી કરી છે. સો 92,000 કરોડ અને 89,000 કરોડ બંને વચ્ચેનો ગેપ કેટલો થયો? નેક્સ્ટ સ્લાઇડ લાવો. નેક્સ્ટ સ્લાઇડમાં તમને જોવા મળશે ઓલમોસ્ટ 2,221 કરોડ રૂપિયા. જો 2,831 કરોડ રૂપિયા આસપાસનો તફાવત. FIIની સેલિંગ, DISAની બાઇંગ, આ બંનેની એક્ટિવિટીને બેલેન્સ કરો તો માત્ર 2,831 કરોડ રૂપિયાનો તફાવત છે. પણ 2,831 કરોડના ડિફરન્સમાં તમારો નિફ્ટી આ મહિને 5.25% અને રેકોર્ડ હાઈથી 7% ઘટી ચૂક્યો છે. કેમકે વેચવાલી સપ્ટેમ્બરથી એન્ડથી શરૂ થઈ હતી. સો ઓક્ટોબર મહિનામાં સોફાર માત્ર આ 3,000 કરોડ રૂપિયાના ગેપમાં પણ તમારો 5.25% નિફ્ટી ઘટેલો છે આ મહિને. તો આ કેલ્ક્યુલેશન આપણે એટલા માટે આજે કરી કારણ કે આ કેલ્ક્યુલેશનથી આપણને સમજવા મળે કે હવે આ મહિને 1,00,000 કરોડ રૂપિયા તમે વેચીને ગયા છો. વિદેશી રોકાણકારોની આપણે વાત કરી રહ્યા છીએ, તો ક્યારેક તો તમે બાઇંગ કરવા આવશો. DISA લગભગ બધું જ જે સેલિંગ છે તે એબ્ઝોર્બ કરી લીધું છે, જેટલું હતું તે. માત્ર 2,800 કરોડનો ડિફરન્સ છે, રાઈટ? સો અલ્ટિમેટલી તમે જોવા જાઓ ને તો એ ઘટાડાને ડાયજેસ્ટ કરવાની પૂરેપૂરી કોશિશ DISA કરી છે, અને તફાવતને લગભગ બેલેન્સ આઉટ કરવાની પૂરી કોશિશ કરી છે. સો માર્કેટ હજુ પણ મે બી પોસિબલ છે અહીંયાથી એમની કદાચ વેચવાલી ન અટકે એક ટાઈમે. તો આવી સ્થિતિમાં ક્લિયર કટ ઇન્ડિકેશન તમને એ મળી રહ્યા છે કે ભલે કદાચ વેચવાલી આવવી હોય તો આવી જાય, પણ તમારું જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે, SIP છે, પોઝિશનલ પોર્ટફોલિયો છે, તેને બિલ્ડ કરવાની શરૂઆત હવે કરી દેવી જોઈએ. ઇવન અમુક ETF વગેરે હોય, ઇન્ડેક્સ સ્પેસિફિક તમે જો પોઝિટિવ થઈ જતા હોવ, જેમ કે મિડ કેપ છે, સ્મોલ કેપ છે, અથવા તો નિફ્ટી બેંક નિફ્ટી, તો એ બધામાં પણ ધીરે ધીરે હવે SIP તમે શરૂ કરી દો તો એક ટાઈમે પરફેક્ટ જગ્યા બને છે અહીંયાથી લોંગ જવા માટે. હવે માર્કેટ ખાસું કરેક્ટ થઈ ચૂક્યું છે, તમને સારી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. ભલે કદાચ ઘટવું હોય તો ઘટી જાય, નો ડાઉટ, પણ તમને બાઇંગની ટુકડે ટુકડે બાઇંગની જગ્યા જરૂર મળી રહી છે. આવો એક બ્રેકનો સમય થયો છે, બ્રેક બાદ આપણે નિફ્ટી બેંક નિફ્ટીના ચાર્ટ સમજી લઈએ.
એક બાદ સ્વાગત આવો હવે નિફ્ટીના ચાર્ટ્સને સમજીએ આપણે અને જે પ્રકારે તેજીની કોશિશની વાત થઈ રહી છે કોઈ સફળતા મળશે કે નહીં તે સમજીએ ડેઇલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર તમે જુઓ છો તે પ્રમાણે આપણે ઓલમોસ્ટ સપ્ટેમ્બર મહિનાની જે એન્ડ અહીંયા ટોપ બન્યા હતા તમારા ત્યાંથી વેચવાલી આવવાની શરૂઆત જોઈ વેચવાલી બાદ તમે અટક્યા ઓક્ટોબરની ઓલમોસ્ટ 7-10 તારીખ આસપાસ થોડા કન્સોલિડેટ થયા ઓક્ટોબરના ઓલમોસ્ટ મિડલ હાફમાં અને ઓક્ટોબરના એન્ડમાં ફરી એકવાર તમને વેચવાલી આવતી જોવા મળી રહી છે આ આખો મહિનો વિદેશી રોકાણકારો લાખ કરોડ રૂપિયા વેચીને ગયા છે ગઈકાલના તમે ફરી એકવાર પહેલો દિવસ અને બીજો દિવસ બે દિવસથી તમે સતત તમારી જે 100 દિવસની મૂવિંગ એવરેજ છે તેને નીચે ક્લોઝ આપ્યું ગઈકાલે પણ અને પરમ દિવસે પણ 100 દિવસની મૂવિંગ એવરેજને નીચે ક્લોઝ આપ્યું લેવલ થાય છે 24,477 સો આ બેન્ચમાર્ક તમારો થઈ ગયો ક્લિયર છે જ્યાં સુધી આને નીચે છો સેલિંગ આને ઉપર છો બાય હવે આજે તમે 24,500 આસપાસ ઓપન થશો રાઈટ 24,500 પર કોલ રાઇટર્સ ભવ્ય ભવ્ય ઊભા છે અને ત્યારબાદ 24,600 પર તો જબરદસ્ત તો આ જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે ત્યાં સુધી તમે જવાની કોશિશ કરી શકો લેવલ થાય છે 24,802 એટલે ઉપરના સ્તરો પર મેક્ઝિમમ આટલી જગ્યા છે પણ ઓપ્શન્સ રાઇટિંગ જે થઈ રહ્યા છે તે હિસાબથી 600 પર અટકવાના પૂરા ચાન્સ તમે જોશો પણ 600 ને ઉપર 800ના ચાન્સ બને રાઈટ સો ઉપરના લેવલ્સ ક્લિયર થઈ ગયા નીચે સપોર્ટ આમ તો બહુ છે નહીં ક્લિયર કટ સપોર્ટ નથી પણ ઓપ્શન્સના હિસાબથી તમે જોવા જાઓ તો એક વખત 300 પર અને 400 પર થોડું બિલ્ટઅપ છે તો 400ને નીચે જવા પર પછી 300-250 એવા ટાર્ગેટ્સ અહીંયાથી ખાસ બની શકે તો રેન્જ તમારી ક્લિયર થઈ ગઈ ઉપર અને નીચે બંને તરફ આવો હવે 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ 15 મિનિટના ચાર્ટમાં તમે થોડા આ તરફ આવો અહીંયા દિવસની શરૂઆત થઈ પહેલી કેન્ડલ તમારી બની હતી તે આ હતી શરૂઆતમાં કન્સોલિડેશન બાદ તમે થોડી તેજીનો મૂડ જોયો પણ માર્કેટનો મૂડ જે છે તે હજુ પણ સેલ ઓન રાઇઝ જોવા મળ્યો એટલે આ 15 મિનિટના સુપર ટ્રેન્ડને રિસ્પેક્ટ આપી ત્યાંથી કન્સોલિડેટ થઈ સેકન્ડ હાફમાં તમને ફરી એકવાર સેલિંગ જોવા મળ્યું પણ ગઈકાલે જે આ બાઇંગ થયું હતું તેણે માર્કેટનો કોન્ફિડન્સ થોડો વધાર્યો છે એટલા માટે થઈને થઈ એ રહ્યું છે કે આ જે સેલિંગ આવે છે તે એટલું સિગ્નિફિકન્ટ હવે લાગતું નથી ભલે તમે 100 દિવસની મૂવિંગ એવરેજ નીચે ક્લોઝ આપ્યું છે આજે તેમ છતાં પણ એક વખત 24,400ના સપોર્ટને સારી રીતે રિસ્પેક્ટ કરી રહ્યો છે અત્યાર સુધી નિફ્ટી સો એ એક આપણે ધ્યાન રાખીએ નો ડાઉટ 24,400 નીચે ગયા હતા આપણે ગઈકાલે આ જે લેવલ્સ તમે જુઓ છો 24,400 નીચેના હતા પછી ક્લોઝ તમારો 435નો આવ્યો એટલે છેલ્લે તમે ડેઝ લોને એટેમ્પ્ટ નથી કર્યા સો એક વખત એ જગ્યા બને છે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ ફટાફટ આજે 24,400ના પુટ અને 24,500ના કોલ બંનેમાં તમને સાઇઝેબલ અહીંયા ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળશે એટલે શરૂઆત તમારી જે છે તે આ કોલ રાઇટર્સની સ્ટ્રેન્થથી થશે એની સ્ટ્રેન્થ તમે એની તાકાત જે છે તેને ટેસ્ટ કરવાની સાથે દિવસની શરૂઆત કરશો અહીંયાથી જો તે લોકો ફરી એકવાર માર્કેટને નીચે લઈ જાય છે તો આ સપોર્ટ આપવાની કોશિશ કરશે અને અહીંયાથી ફરી એકવાર તેને વેચવાલી લાવવાની કોશિશ થશે ગઈકાલે બેંક નિફ્ટી સાથે શું થયું હતું 52,200 પર તમને જે છે તે ખાસ જોવા મળ્યું હતું કે ત્યાં આગળથી તમને વારંવાર જે છે તે ખાસ 51,200 આસપાસથી વારંવાર તમને એક નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો હતો એટલે કે 51,200 અને 300ની વચ્ચેની રેન્જ બની ગઈ હતી આવી રીતે નિફ્ટીમાં પણ એવું થઈ શકે છે આજે 100 પોઈન્ટની રેન્જ બને નીચે જવા પર 300 એટલો મહત્વનો સપોર્ટ નથી પણ જો શરૂઆતથી માર્કેટમાં કંઈ કોન્ફિડન્સ દેખાશે તો 300 પર પણ ઓઆઈ આવી જશે સો પછી 200 થાય જો ઘટાડો કોઈ આવે તો અત્યારની સ્થિતિ પ્રમાણે અને ઉપર તમે જાઓ છો તો પછી 600 ક્રોસ થવાના એવા કોઈ ચાન્સ નથી કેમ કે ભવ્ય કોલ રાઇટિંગ અહીંયા તમને જોવા મળી રહ્યા છે પણ 500નું શોર્ટ કવરિંગ આવવા પર એક વખત 625 સુધી તમે જઈ શકો 625થી ફરી એકવાર સેલિંગ તો આવી જ જશે તેવું હાલનું સેટઅપ આપણને સમજાવે છે ચેન્જ બતાવી દો ગઈકાલે પુટના સપોર્ટ સારા આવ્યા હતા એ હું ખાસ તમને બતાવી દઉં 24,200 પર પુટનું ખાસ એક્શન તમને જોવા મળી રહ્યું છે અને આ તરફ 24,600-24,500 આ બધામાં તમને થોડું એક્શન જે છે તે અહીંયાથી ખાસ આવતું જોવા મળી રહ્યું છે આવો બેંક નિફ્ટી પર નિફ્ટીનું સેટઅપ ક્લિયર છે સેલ ઓન રાઇઝ આમ તો બને છે પણ ઉપરના સ્તરો પર 600 મેક્ઝિમમ 625 આસપાસથી તમને વેચવાની ફરી જગ્યા મળી શકે છે બેંક નિફ્ટીની સાથે શું થઈ રહ્યું છે ગઈકાલે ફરી એકવાર એવો દિવસ હતો કે જેણે 100 દિવસની ઈએમએને હોલ્ડ બેક કરી રાખી છે અને તમે જોયું કે સ્ટોક સ્પેસિફિક બાઇંગ કરીને ગયા છે ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્યુચર્સ બાય કરીને ગયા છે વિદેશી રોકાણકારો સો બેંક પર આટલા મોટા ઘટાડા છતાં પણ તેઓ એટલા નેગેટિવ નથી તેવું આપણને જોવા મળી રહ્યું છે નીચેનું લેવલ તમારું ક્લિયર છે 51,099 એટલે કે 51,100
જ્યાં સુધી મેન્ટેન થાય છે ત્યાં સુધી લગભગ કોઈ તકલીફ નથી. 51,000 મેન્ટેન થાય છે ત્યાં સુધી કોઈ તકલીફ નથી. ત્યાંથી ઉપરના લેવલ પણ ક્લિયર છે. અહીંયા સૌથી પહેલાં 10 દિવસની મૂવિંગ એવરેજ આવે છે 51,612 પર. ગઈકાલે પણ એ જ થયું, 51,500, 51,100 નાનકડી રેન્જમાં કારોબાર હતો, પછી 51,200-300ની વચ્ચે એક્સપાયરી તમારી થઈ ગઈ. તો આવી સ્થિતિમાં આજે પણ પૂરા ચાન્સ છે કે આ રેન્જને ટેસ્ટ કરે. 600ને ઉપર જવા પર તમે 50 દિવસની મૂવિંગ એવરેજ થાય છે તે છે 726, અને ત્યારબાદ ઉપરની રેન્જ થાય છે 780, એટલે કે 800 મેક્ઝિમમ. 612-800 ઉપરથી ફરી એકવાર તમને સેલિંગ આવતું જોવા મળશે. યાદ રાખો, હવે તમે અહીંયા મંથલી એક્સપાયરીમાં આવી ચૂક્યા છો. સો એ મંથલી એક્સપાયરીના મૂળ સાથે હવે તમારે પોઝિશન્સ બનાવવી જોઈએ, તાત્કાલિક નહીં. હવે આવો તમે 15 મિનિટના ચાર્ટ પર. ગઈકાલે શું થયું સમજાવી દઈએ. ગઈકાલે 15 મિનિટના ચાર્ટમાં તમને પહેલી કેન્ડલ બનતી જોવા મળી તે આ હતી. અહીંયા તમે જુઓ છો કે પહેલાં શરૂઆતી સ્વિંગ્સ આવી ગયા ચાર કેન્ડલની અંદર. આ 1, 2, 3, 4 આ ચાર કેન્ડલની અંદર શરૂઆતી સ્વિંગ્સ આવી ગયા. ઉપરની રેન્જ ટેસ્ટ કરી લીધી જે 51,500 આસપાસ હતી, નીચેની રેન્જ તમે ટેસ્ટ કરી લીધી જે 51,100થી થોડા નીચેની હતી, અને બસ પછી એકદમ રેન્જમાં આવી ગયા. રેન્જમાં આવ્યા બાદ એકદમ નાનકડી રેન્જમાં તમે કારોબાર જોયો. ઉપર તમે સુપર ટ્રેન્ડને ટેસ્ટ નથી કર્યા, નીચે તમે સપોર્ટને ટેસ્ટ નથી કર્યા જે 100 દિવસની ઈએમએ હતી, અને નાની રેન્જમાં તમને ઓપ્શન્સમાં રાઇટિંગ જોવા મળ્યું. તો આજે પણ નિફ્ટીમાં આવું થઈ શકે છે. નિફ્ટીમાં પણ નાની રેન્જમાં 100-150 પોઈન્ટની રેન્જમાં કારોબાર જોવા મળી શકે છે. આટલા દિવસો બાદ ફાઇનલી ઓપ્શન સેલર્સને થોડું કમાવાની જગ્યા મળશે તેવું આજે પણ લાગી રહ્યું છે. સો કન્સોલિડેશનના ચાન્સ છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી ખાસ મેજર સપોર્ટ આવી રહ્યા છે. તે મેં જેમ તમને કહ્યું તે પ્રમાણે અહીંયાથી 51,000 પર 51,100, 51,000 બે જગ્યા બહુ જ મહત્વપૂર્ણ સપોર્ટ છે, એટલા માટે પુટનું તમને અહીંયાથી ખાસ રાઇટિંગ જોવા મળી રહ્યું છે. આ તરફ તમે જુઓ આ સ્ટ્રાઇક છે તે છે 51,500. 51,500ને ઉપર જવા પર ફરી એકવાર બેંક નિફ્ટી જે છે તે તેજી તરફ આવી શકે છે. અને આ સ્ટ્રાઇક જોઈ લો જે છે 52,000 તમારા માટે, જ્યાં અત્યારે તો કોલ રાઇટર્સ ઊભા છે. સો આવી સ્થિતિમાં આ જગ્યા અને આ જગ્યા બે જગ્યાઓ પર તમને ઓઆઈ જોવા મળી રહ્યો છે. મેજર તમારી એવરેજ થાય છે 51,500. સો જ્યાં સુધી 51,500ને ઉપર છો તેજીના ચાન્સ, 51,500ની નીચે છો એક વખત ફરી એકવાર મંદીના ચાન્સ. આજ એવરેજ બને છે મંથલી એક્સપાયરીનું સેટઅપ બેંક નિફ્ટી. તો આપણે વાત કરી લીધી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. સેટઅપ ક્લિયર છે. ઉપલા સ્તરો પર વારંવાર વેચવાલી આવે છે, ન્યૂનતમ સ્તરો પર વારંવાર બાઇંગ આવે છે. નાનકડી રેન્જ નિફ્ટી માટે આજની એક્સપાયરી મહત્વની. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે સમજીએ સ્ટોક સ્પેસિફિક એક્શન, અને આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે. તેમની પાસેથી સમજીએ માર્કેટનું સેટઅપ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ જે છે તે નાનકડી મજબૂતી સાથે ઓપન થવા તૈયાર છે. હવે સમજીએ આગળનું ગણિત. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. સર સ્વાગત, અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સેટઅપ સમજવાની કોશિશ કરીએ. દિવસ છે એક્સપાયરીનો, પછી મંથલી એક્સપાયરી. આ મહિને 1,00,000 કરોડ રૂપિયા વેચીને ગયા છે વિદેશી રોકાણકારો. ડીઆઈએસએ પણ લગભગ 95,000-96,000 કરોડ રૂપિયા આસપાસનું બધું મળીને ખરીદદારી કરી લીધી છે. એટલે આવી સ્થિતિમાં હવે ગેપ ઓછો છે, પણ નિફ્ટી 5.25% આ મહિને ઘટી ચૂક્યો છે. છેલ્લે કોઈ એડજસ્ટમેન્ટ્સ કરવા આવે વિદેશી રોકાણકારો તેવા કોઈ સંકેતો કે હજુ પણ આ 5 નવેમ્બરની જે તમે ઇન્ડિકેશન ઓલરેડી 2 વખત આપેલી છે તે તારીખ સુધી આપણે આ જ પ્રકારે હજુ પણ વેચવાલી જોઈ શકીએ? સર ગુડ મોર્નિંગ. ડેફિનેટલી જેમ આપણે આગળ પણ ચર્ચા કરી કે આઈ થિંક માર્કેટ યુએસ ઇલેક્શન, યુએસના મેક્રો ડેટા અને ફેડની મીટિંગ એ આગળના 15 દિવસમાં ત્રણેય વસ્તુ આવવાની છે. તો માર્કેટ અત્યારે કિનલી વોચફુલ છે કે આગળ આ ડેટા શું આવે અને એની જે ઇમ્પેક્ટ છે એને લઈને કેટલું મેપ કરે. હાલમાં જે આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે અત્યાર સુધી શું હતું કે ઇન્ડિયન માર્કેટ છે અંડર પરફોર્મ કરતું હતું, ગ્લોબલ માર્કેટ ટોપ પર હતા. હવે ગ્લોબલ માર્કેટમાં વોલેટિલિટી ચાલુ થઈ ચૂકી છે અને ત્યારે ઇન્ડિયન માર્કેટ બોટમ પર છે. તો ઇન્ડિયન માર્કેટ કદાચ બહુ કરેક્ટ નહીં થાય, બટ ઉપર જવું નોર્થવર્ડ ડિરેક્શનમાં કે ફરીથી એક સાઇઝેબલ રિકવરી લેવી એ થોડી મુશ્કેલ લાગી રહી છે. ટીલ યુએસ ઇલેક્શન આ થોડું ઓછું પોસિબિલિટીઝ છે. સેકન્ડ, એફઆઈએસની સતત વેચવાની છે અને એફઆઈએસમાં રોજને રોજ ગઈકાલે પણ ગોલ્ડમેને ઇન્ડિયન આઉટલુકને ડાઉનગ્રેડ કરી ન્યુટ્રલ પર લેવા હતા. એક જ મહિનામાં બધા ફંડ હાઉસીસ ઇન્ડિયામાં લાસ્ટ મંથ બધા અપગ્રેડ કરું તો આ મંથમાં બધા ડાઉનગ્રેડ કરું. મેજર ચાઇના એ મોટું રીઝન છે. ચાઇના પોતાની પોલિસી ઘણી ચેન્જ કરી છે. થોડું ચાઇનાનું જે લક્ષ્ય છે એ બાઉન્ડ્રીઝથી વટી અને હવે ઇકોનોમી તરફ આવી રહ્યું છે.
અને એના જ હિસાબે લાઈક કાલે પણ આપણે પ્રાઇમ મિનિસ્ટર અને ચાઇનીઝ પ્રીમિયરની મિટિંગ હતી. ઘણા બધા સીઈઓસ છે જે કોન્સ્ટન્ટ યુએસથી ચાઇના ટ્રાવેલ કરી રહ્યા છે, તો આઈ થિંક ચાઇના છે થોડું એક્ટિવ થઈ રહ્યું છે, જે આપણા માટે એક ડિસએડવાન્ટેજ છે. ચાઇના પ્લસ વન જે પોલિસી હતી, આપણે એડેડ એડવાન્ટેજ હતું કે એફઆઈસ અહીંયા આવી રહી હતી, કારણ કે ચાઇનાના સિક્યુરિટી માર્કેટની પોલિસી એફઆઈસ માટે ટાઈટ હતી. આપણી જે પોલિસી છે થોડી લિબરલ હતી, હવે થોડું રિવર્સ થયું છે, સેબી ટાઈટનિંગ પર છે જ્યારે ચાઇના થોડું લિબરલ પર છે. તો આ બંને વસ્તુ અત્યારે થોડું આપણને ડિસએડવાન્ટેજ દઈ રહ્યા છે, અને એને હિસાબે અત્યારે થોડું ફોકસ છે એ ચાઇના શિફ્ટિંગ ગ્લોબલી દેખાઈ રહ્યું છે. ડોમેસ્ટિક ઇન્વેસ્ટરની વાત કરે તો એચએનઆઈ સૌથી મોટું ઇસ્યુ છે કે ઘણા ટાઈમ પછી એચએનઆઈએ આટલી એક સાઈડની મંદી જોઈ, અને સેકન્ડ શું છે કે જ્યાં જ્યાં લોકોની બાઇંગ પોઝિશન છે એમને એમ ટુ એમ મોટા આવી રહ્યા છે, એમને લિવરેજ પોઝિશન કપાઈ રહી છે. તો એના હિસાબે તમે જોશો તો આખા દિવસ ટેબલ પણ રહે તો પણ લાસ્ટ મોમેન્ટમમાં માર્કેટ કોલેપ્સ થઈ જાય છે, શરૂઆતમાં માર્કેટ કોલેપ્સ થઈ જાય છે. તો આઈ થિંક એફઆઈએસનું હવે વેચવા લઈનું પ્રેશર થોડું હલકું થયું છે, ત્યારે જે અહીંયાની જે લિવરેજ પોઝિશન છે ઇન્ડિયાની એ વધારે કટ થઈ રહી છે. દીપાવલી નજીક છે એટલે આઈ થિંક આ થોડું એક ઇસ્યુ બંને સાઈડથી આપણા માટે ટાઈમ નેગેટિવ છે, અને એના હિસાબે થોડુંક નકારાત્મક છે. હાલાકી મારું એવું માનવું છે કે એઝ અ મીન્સ કે આપણે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી વાત કરી, હવે એઝ અ ફંડ મેનેજર કે એઝ અ તમારે જ્યારે ત્યારે પોર્ટફોલિયો બિલ્ડ કરવો હોય તો આ જ સૌથી બેસ્ટ ટાઈમ હોય છે કે જ્યારે અક્રોસ ધ ગ્લોબ અક્રોસ ધ ડોમેસ્ટિક બધું નકારાત્મક હોય ત્યારે જ તે સુધારા અને ત્યારે જ ખરીદીના સંકેતો માર્કેટમાં હોય છે. અને આઈ થિંક કે કોન્ટ્રા ઓપોર્ચ્યુનિટી લેવી જોઈએ. ઇન્વેસ્ટરો પોર્ટફોલિયો જે પણ મીન્સ કે વિશ લિસ્ટ હતું એ વિશ લિસ્ટમાંથી બાય કરવાનું સ્ટાર્ટ કરી દે. હવે અહીંયાથી મને કરેક્શનનો ફેઝ ઓછો, કન્સોલિડેશનનો ફેઝ વધારે લાગી રહ્યો છે. હવે ફંડ મેનેજર મંથ એન્ડનું એક્યુમ્યુલેશન પણ આવશે, આવતા સપ્તાહે 30, 31, 31 એક્સપાયરી છે. મારા મત મુજબ તમને હવે આવતા સપ્તાહથી 28 તારીખથી રિકવરીની થોડી શરૂઆત થશે, મિડ કેપ સ્મોલ કેપમાં થોડી બાઇંગની શરૂઆત થશે, અને બ્રોડ બેઝ રિકવરી 5 તારીખના ઇલેક્શન પછી જોવા મળશે. તો હજુ તેજીના ચાન્સીસ જે છે તે 5 તારીખ પછી રહેશે, ત્યાં સુધી નહીં. આ પ્રકારની કન્ફ્યુઝન યથાવત રહી શકે છે. આવો સ્ટોક સ્પેસિફિક વોચલિસ્ટ સમજી લઈએ. જઈશું મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે, સમજીએ તેમની પાસેથી સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા. ગુડ મોર્નિંગ યોમિક. યસ, ગુડ મોર્નિંગ. આજના સ્ટોકની સૌપ્રથમ શરૂઆત કરીશ તો એચયુએલથી કરવા માંગીશ, કે એચયુએલના જે બીજા ત્રિમાસિકના જે પરિણામ આવે છે એ ઓલમોસ્ટ આપણને મિશ્ર જોવા મળે છે. ક્યાંક આપણને સારા નંબર તો ક્યારેક આપણને ઓપરેટિંગમાં થોડુંક કમજોરી જોવા મળી છે. નફાની વાત કરીએ તો 2717 કરોડથી 3.9% ઘટીને 2612 કરોડ આવ્યો છે. કંપનીની આવક માત્ર 1.5% જ વધી છે, જે ₹15,508 કરોડ છે. એક્સપેક્ટેશન થોડીક અહીંયાથી વધારે હતી. કંપનીના એબીડા 1.3% અહીંયાથી ઘટીને જોવા મળે છે, જે ₹3,647 કરોડ આવ્યો છે. કંપની માર્જિન 24.2% હતા, જે 70 બેઝિસ પોઈન્ટ ઘટીને 23.5% જોવા મળે છે. અને વોલ્યુમ ગ્રોથમાં ખાસ કરીને અહીંયા કમજોરી જોવા મળી છે. અનુમાન હતું 4-5% આવશે, પરંતુ આવ્યા છે 3%. અને બીજું કે કંપની એક ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે, કે ₹29 પ્રતિશેર કંપની હતી ડિવિડન્ડની જાહેર કરી છે, પરંતુ આ વાત છે આપણે એચયુએલની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો યુનાઇટેડ સ્પિરિટ્સના. યુનાઇટેડ સ્પિરિટ્સમાં આપણે આવક કંપનીની 0.9% ઘટીને ₹2,844 કરોડ આવી છે. નફો 0.6% વધ્યો છે, અને અહીંયા પણ ઓલમોસ્ટ આપણને ફ્લેટ આંકડો જોવા મળે છે, ₹341 કરોડ. ઇબીડા 7.3% વધ્યા છે, જે ₹502 કરોડ આવ્યા છે. અને માર્જિન એમાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે, 16.3% હતા જે વધીને 17.7% અહીંયાથી જોવા મળ્યા છે. સોના BLW કંપનીના નફાની વાત કરું તો 15.7% વધીને ₹143.6 કરોડ આવ્યો છે. કંપનીની આવક 17% અહીંયાથી ગ્રોથ થતી જોવા મળી છે, જે ₹922 કરોડ આવે છે. કંપનીના ઇબીડા 14.7% વધ્યા છે, અને કંપનીના માર્જિન 27.9% હતા, અહીંયા આપણને થોડો ઘટાડો જોઈને આપણને 27.4% જોવા મળી રહ્યા છે. થાયરોકેર ટેકનોલોજીસની વાત કરવા માંગીશ, કે એમાં કંપનીના સૌથી પહેલાં હું નફાની વાત કરું તો કંપનીનો નફો 29% અહીંયાથી આપણને ગ્રોથ થતો જોવા મળે છે, જે 26.4 કરોડ આવ્યો છે. આવક 20% વધી છે. કંપનીના ઇબીડા આપણને અહીંયાથી 28% વધતા જોવા મળે છે, ₹48.2 કરોડ આવે છે. અને કંપનીના માર્જિનમાં સારું ઇમ્પ્રુવમેન્ટ છે, ઓલમોસ્ટ 200 બેઝિસ પોઈન્ટ અહીંયાથી આપણને વધારો જોવા મળે છે, જે ઓલમોસ્ટ આપણને 27% જોવા મળી રહ્યા છે. ડૉક્ટર લાલપાથ લેબ તમારા રડાર પર હોવો જોઈએ. કંપનીના પરિણામની વાત કરું તો કંપનીનો નફો 18.2% વધ્યો છે, જે ₹131 કરોડ આવ્યો છે. કંપનીની આવક 9.8% અહીંયાથી વધતી જોવા મળી રહી છે, જે ₹660 કરોડ આવી છે. કંપનીના ઇબીડા 13.9% વધ્યા છે. કંપનીના માર્જિનમાં પણ અહીંયા આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે, જે આપણે ઓલમોસ્ટ લાસ્ટ ઇયર વાત કરું તો 29.6% હતા, જે આપણને 110 બેઝિસ પોઈન્ટ વધીને 30.7% આપણને અહીંયાથી જોવા મળી રહ્યા છે. અને કંપનીએ 6 રૂપિયા પ્રતિ શેર અહીંયાથી ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. આ વાતથી ડૉક્ટર લાલપથ લેબ.
નેક્સ્ટ વાત કરવા માંગીશ તો બિરલા શોપ. તો બિરલા શોપના અપડેટ એ છે કે કંપની નફો 15% અહીંયાથી આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે, જે રૂપિયા 127.5 કરોડ આવ્યો છે. અને કંપનીની આવક આપણને માત્ર 3% અહીંયાથી વધારો જોવા મળી રહ્યો છે, જે રૂપિયા 1368 કરોડ આવી છે. બિરલા કોર્પના જે નંબરની વાત કરું તો કંપનીના જે 58.4 કરોડનો નફો હતો એની સામે કંપનીને 25.2 કરોડની ખોટ આવી છે. એટલે કે અહીંયા કંપનીનું જે પરફોર્મન્સ અહીંયા આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે કે કંપની નફામાંથી ખોટ જઈ રહી છે. અને આવકની વાત કરું તો આવક કંપનીની 14.5% અહીંયાથી ઘટી છે, જે રૂપિયા 1952 કરોડ આપણને અહીંથી જોવા 1952.6 કરોડ આપણને જોવા મળી રહી છે. વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝની વાત કરવા માગીશ કે કંપનીનો નફો હતો ઓલમોસ્ટ 13.3 કરોડ, એની સામે અહીંયા કંપનીને 33 કરોડની ખોટ આવી છે. એટલે કે અહીંયા પણ આપણને કંપની છે બીજી કંપની કે જે આપણને નફામાંથી આપણને ખોટમાં થતી જોવા મળી રહી છે. અને કંપનીની આવકની વાત કરું તો અહીંયા આપણને 0.3% ઘટાડો જોવા મળ્યો છે, જે ઓલમોસ્ટ 544 કરોડ આપણને એમની આવક જોવા મળી રહી છે. હવે બેંકની વાત કરવા માગીએ તો સૌથી પહેલાં એવી સ્મોલ ફાઇનાન્સ બેંકની આપણે વાત કરીએ તો એવી સ્મોલ ફાઇનાન્સ બેંકમાં કંપની નફો 42.2% વધ્યો છે, કે જેમ આપણે જોયું કે પાસ્ટમાં આપણે HDFC બેંક છે કે બીજી અધર બેંક કે જેમાં સારું પરફોર્મન્સ જોવા મળ્યું એ જ આપણને અહીંયા પણ જોવા મળ્યું છે. એવી સ્મોલ ફાઇનાન્સ બેંકમાં કંપની નફો 42% વધ્યો, કંપનીની આવક 58% વધી છે, જે રૂપિયા 1974 કરોડ આવી છે. અને ગ્રોસ NPA કંપનીને 1.78%, જે આપણે અહીંયાથી થોડુંક અહીંયાથી ક્વોલિટીમાં આપણને થોડો ઘસારો જોવા મળે છે, 1.98% આવે છે. અને નેટ NPA જે 0.63% હતા, જે આપણને 0.75%. એટલે કે કંપનીની ટોપ લાઈન બોટમ લાઈનમાં સારો સુધારો થયો છે, પરંતુ એસેટ ક્વોલિટીમાં કંપનીએ ક્યાંક ક્યાંક અહીંયાથી આપણને મિસ કર્યું એવું જોવા મળી રહ્યું છે. અને લાસ્ટ કર્ણાટકા બેંકની વાત કરવા માગીશ કે કર્ણાટકા બેંકના જે નંબરની વાત કરું તો નફો માત્ર 1.8% અહીંયાથી વધ્યો છે, જે રૂપિયા 336 કરોડ આવ્યો છે. કંપનીની વ્યાજથી આવકની વાત કરું તેમાં આપણને 1.8% વધારો જોવા મળ્યો છે. અને ગ્રોસ NPA એ 3.54% હતા, તે ઘટીને આપણને 3.21%. અને નેટ NPA 1.66 થી 1.46%. અહીંયા રિવર્સ જોવા મળ્યું કે કંપની ટોપ લાઈન અને બોટમ લાઈનમાં એવું કોઈ ખાસ ઇમ્પ્રુવમેન્ટ નથી, પરંતુ કંપનીની એસેટ ક્વોલિટીમાં સારો અહીંયાથી સુધારો જોવા મળી રહ્યો છે. આ બધી ઓવરઓલ વાત છે આપણે સ્ટોકની. હવે આજે કઈ ઇવેન્ટ છે કે જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ? તો સૌથી પહેલાં તો સ્વાભાવિક છે કે આજે ગુરુવાર, એટલે કે નિફ્ટીની આપણે વીકલી એક્સપાયરી છે, જેની ઉપર તમારે આજે નજર હોવી જોઈએ. નેક્સ્ટ વાત કરવા માગીશ આજે નિફ્ટીની 3 કંપનીના પરિણામ આવવાના છે, એક ITC, બીજું આપણે વાત કરું તો ઇન્ડસઇન્ડ બેંક, અને ત્રીજું વાત કરું તો આપણે NTPC. આ 3 કંપનીના પરિણામ ઉપર તમારે નજર હોય છે. અને વાયદા બજારની કંપનીની વાત કરવા માગીશ તો ACC, કોલગેટ, કોરોમંડલ, દિક્સન, GMR એરપોર્ટ, ગોદરેજ કન્ઝ્યુમર, લોરસ લેબ, MGL, OFSS, પેટ્રોનેટ, યુનાઇટેડ બ્રુઅરીસ, આ બધી કંપનીના આજે બીજા ત્રિમાસિકના પરિણામ આવવાના છે, કે જેની ઉપર તમારે નજર હોવી જોઈએ. અને ગ્લોબલ લેવલે વાત કરું તો US આજે જોબલેસ ક્લેમના આંકડા પણ આવવાના છે, કે જે આપણને આજે માર્કેટ બંધ થયા બાદ આપણને એક્શનમાં આ બધા સમાચાર છે કે આપણને જોવા મળી શકે છે. તો ઓવરઓલ દરેક આપણે સ્ટોક સ્પેસિફિક વાત થઈ કે ઇવેન્ટ સ્પેસિફિક છે, કે જેની ઉપર તમારે આજે ખાસ કરીને ફોકસ હોવું જરૂરી છે. ઓવર ટુ યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ છે કે જેના પર નજર રાખવાની રહેશે. યોમી, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન તો આજ પ્રમાણે છે, પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગ્યા છે, તે બધા પર તો આપણે નજર રાખીશું. પણ એક બ્રેક બાદ સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરેલો, પ્રી ઓપનિંગ બિટ્સ વાઇલ્ડ આવી રહ્યા છે. 18% નીચે નિફ્ટી, 12.12% ઉપર સેન્સેક્સ. એટલે એક વખત સેટલ થવાનો સમય આપવો પડશે અને ત્યારબાદ સ્પષ્ટતા આપણને મળી શકે છે. ત્યાં સુધી થોડો સમય જે છે તે માર્કેટને આપી દઈએ. આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. બેંક્સ, રવિ સર, બેંક્સની સાથે ચર્ચાની શરૂઆત કરીએ, કેમકે અમુક મહત્વપૂર્ણ બેંક્સના નંબર્સ આવ્યા છે. AU સ્મોલ ફાઇનાન્સ બેંક NPA વધ્યા છે સર, બાકી નંબર્સ સારા છે. સામે તમે જુઓ તો અન્ય બેંક્સ છે, જેમાં કર્ણાટકા બેંક છે, નંબર્સ બહુ જ સારા આવ્યા છે અને હજુ પણ અમુક બેંક્સના નંબર લાઇન્ડ અપ છે. એટલે સોફાર આ સેક્ટરમાં આ પરિણામો જે બીજા ત્રિમાસિકના આવ્યા તેમાં શું થયું તેને થોડું વિશ્લેષણ કરવાનો સમય. ઘણી અમુક જગ્યાઓ છે કે જ્યાં NPA સર આ વખતે થોડા વધ્યા છે, પ્રોવિઝન્સ વધ્યા એ સમજી શકાય, પણ NPA વધે, પર્ટિક્યુલરલી ગ્રોસ NPAમાં સર ખાસ વધારો જોવા મળી રહ્યો છે. રવિ સર, હા, ઝડપથી મેં આગળ પણ આપણે ઘણી વાર ચર્ચા કરી છે કે ફાઇનાન્શિયલ અને બેંકોમાં હવે FMCG સેક્ટર જેવા ગ્રોથની દાશા રાખવી જોઈએ. હવે આ ગ્રોથ સેક્ટર નથી રહ્યું, હવે આ સેક્ટર થયું છે ઇન્ડેક્સ સેક્ટર, કે એક ડિફેન્સિવ સેક્ટર થયું છે, જ્યાં તમને લોઅર લેવલથી 20% ઉછાળો મળશે, ફરીથી ત્યાં કરેક્શન આવશે. અર્નિંગ બહુ મિક્સ રહી છે, NPA બધી જગ્યાએ વધ્યા છે, અને મીન્સ કે માર્કેટની અનુમાન જ્યાં ડિપોઝિટ ગ્રોથને લઈને હતું ત્યાં કંઈ ખાસ નેગેટિવ નથી દેખાઈ રહ્યું. અને જે નાની બેંકો છે, યુકો બેંક, કર્ણાટકા બેંક, આ બધી બેંકો પોઝિટિવલી સરપ્રાઇઝ કરી રહી છે. મોટી બેંકોને ઇશ્યુઝ છે,
કારણ કે મોટી બેન્કોનું ઇશ્યુ એટલે પણ છે કારણ કે એ લોકોનું જે મેજર ફોકસ જે વધારે એનપીએસ આવે છે એગ્રીકલ્ચર સાઇડથી વધારે એનપીએસ છે, સાથે સાથે કન્સ્ટ્રક્શન સેક્ટર છે ત્યાંથી એનપીએસ વધી રહ્યા છે અને નાની બેન્કોને જે રિટેલ બિઝનેસ છે એ થોડું ફોકસમાં રહ્યો છે. મોટી બેન્કોએ પોતાનું જે રિટેલ બિઝનેસનો સેગમેન્ટ છે ડ્રાસ્ટિકલી જે આરબીઆઈનું સર્ક્યુલર આવ્યું પછી લોકોએ પોતાનો રિટેલ બિઝનેસ ઓછો કરીને ઇન્સ્ટી ઉપર કે બલ્ક લોન ઉપર વધારે ફોકસ કરી રહ્યા છે તો એક એમના માટે ટ્રાન્ઝેક્શનનો ફેસ છે. આજે પણ ઇન્ડસ્ટ્રીના પરિણામો આવવાના છે, આ સપ્તાહના અંતમાં આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામો છે. મારા હિસાબે આઈસીઆઈસીઆઈ બેંકનું પરિણામ બહુ વધારે ફોકસમાં રહેશે. એવું સ્મોલ બેંક ફંડ હાઉસીસને તો પરિણામોમાં વધારે નકારાત્મકતા નથી દેખાય. હાલાકી માર્કેટનું અત્યારે જે રૂપ છે માર્કેટ અત્યારે મિક્સ પરિણામો કે નેગેટિવ પરિણામોને નેગેટિવ લે છે, એટલે ઇનલાઈન આવે તો પણ માર્કેટ એને નેગેટિવ લે છે. તો હાલમાં થોડું મને એવું લાગી રહ્યું છે કે કર્ણાટકા બેંક એક સારી પોઝિશન પર છે, ત્યાં ફોકસ કરો. આઈ થિંક 210 આસપાસ એક બાઇંગનો ઝોન બની શકે, નીચે 200 આસપાસનો એક ટ્રેડર સ્ટોપ લોસ રાખી શકે, ઉપર 342 નો એક ટાર્ગેટ શોર્ટ ટર્મમાં આવી શકે છે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે અહીંયા એક ફોકસ કરવું જોઈએ અને થોડી જો પીએસયુ બેંકની રિકવરીમાં પ્લે કરો હોય તો યુકો બેંક બેટર છે. એના પણ પરિણામો સારા હતા, પરિણામો બાદ સારું કરેક્શન પણ આવી ગયું છે. 40 આસપાસ પણ બેંક બાય થઈ શકે, સ્ટોપ લોસ 37 અને ઉપરની બાજુ 57 સુધીના શોર્ટ ટુ મીડિયમ ટર્મ ટાર્ગેટ. તો મારા હિસાબે અત્યાર સુધી જે પરિણામો આવે છે એમાં મને આ કર્ણાટકા બેંક અને સાથે યુકો બેંક આ બે બેંકમાં થોડું ઓપ્ટિમિઝમ દેખાઈ રહ્યું છે. કર્ણાટકા યુકો બંનેમાં ઓપ્ટિમિઝમ છે, હજુ પણ યથાવત નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સર, એક જ સેક્ટરની બે કંપનીઓ, જેમ આપણે બેંક્સની વાત કરી તેમ આપણે ડાયગ્નોસ્ટિક કંપનીઓની વાત કરીએ. થાઇરો કેરટેક, તેના નંબર્સ આવ્યા, બ્રિલિયન્ટ નંબર્સ છે, અને સામે છે ડૉક્ટર લાલ પેથ લેબ, જેના પણ બ્રિલિયન્ટ નંબર્સ, પ્લસ 6 રૂપિયા પર શેર વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. સો એક તરફ અંડરડોગ છે જેના નંબર્સ હજુ પણ એટલા એક્સપેન્ડ નથી થયા, પણ સામે ડૉક્ટર લાલ પેથલેબના નફો આવક એ બધા આંકડાઓને જોતા ક્લિયરલી આપણને સમજવા મળે કે એ માર્કેટ લીડર છે. સમજીએ સર બંને કંપનીઓના પરિણામોને સમજીએ અને ડાયગ્નોસ્ટિક્સ કંપનીઓ સોફાર કેવી લાગી રહી છે તમને, રવિ સર? ઝડપથી જયારે આપણે લાલપેથ લેબ કે એસડીએમની ચર્ચા કરીએ, પણ એ પેલા જયારે લાસ્ટ ટાઈમ આપણે જયારે ચર્ચા થઈ હતી ફાર્મા સેક્ટરની, ત્યારે પણ મેં કીધું હતું કે ફાર્મા સેક્ટર અહીંથી નકારાત્મક મુવમેન્ટ દેખાડશે, પણ હેલ્થકેર સેક્ટર છે ત્યાં પોસિબિલિટીઝ છે કે આ સેક્ટર હજી પણ આઉટ પરફોર્મ કરે. બહુ અંડર પેનિટ્રેશન છે અને સાથે સાથે હેલ્થ ઇન્સ્યોરન્સનું જે પેનિટ્રેશન વધ્યું છે, લોકો જે હેલ્થકેર પાછળ ખર્ચ કરી રહ્યા છે એમાં ઉત્તરોત્તર ઇન્ડિયામાં વધારો થઈ રહ્યો છે. આ સેક્ટર હજી પણ બ્રિલિયન્ટ છે, કોઈ વધારે ત્યાં ગભરાવાની જરૂર નથી. જે રીતે મીન્સ કે હેલ્થ બગડી છે બધાની, મીન્સ કે એ રીતે આ કંપનીઓને તો સારું છે. ડાયગ્નોસ્ટિક કંપનીઓ મને વધારે બેટર લાગી રહી છે. હેલ્થકેરમાં તમે જોશો તો એસ્ટરડીએમ, લાલપેથ લેબ અને થાઇરોકેર આ ત્રણેયનું પરફોર્મન્સ કમ્પેરેટિવ મને બેટર દેખાઈ રહ્યું છે. જો પ્રાયોરિટી વાઇઝ છે તો પહેલી પ્રાયોરિટી એસ્ટરડીએમને આપી દો, ત્યાં પણ નંબર સારા છે અને આજે સારું પરફોર્મન્સ આપવા તૈયાર છે. 500 સુધીના ટાર્ગેટ તમને મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. અને લાલપેથ લેબ થોડું હમણાંના રિસેન્ટ ટર્મમાં કંપની આઉટ પરફોર્મન્સ બતાવ્યું છે, એટલે કદાચ રિઝલ્ટ પછી થોડું કન્સોલિડેશન જોવા મળે, કારણ કે આ ક્વાર્ટરમાં કંપની છે એ મીન્સ માર્ચમાં 1940 આસપાસ હતી, અત્યારે 3300 રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે. એક એક્યુમ્યુલેશનની પદ્ધતિથી ખરીદારી કરવી જોઈએ. એનો પણ ક્લોઝ છે 3250-60 હતો, આઈ થિંક ધીમે ધીમે ખરીદી કરેલો, 3800 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. તો એસ્ટ્રોડીએમ એન્ડ ડોક્ટર લાલ પેટલે આ મને એવું લાગી રહ્યું છે કે રિઝલ્ટ પછી એક સારી તેજી બતાવી શકે. ઓકે, ડોક્ટર લાલ પેથ લેબ પર્ટિક્યુલરલી તમે ધ્યાન પર રાખો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર સ્ટોક. સર, માર્કેટ સેટલ થઈ ગયા છે, નિફ્ટી થોડું સરપ્રાઇઝિંગ મૂવ આપી રહ્યું છે, 0.09% એટલે કે 22 પોઈન્ટનો ઘટાડો આપી રહ્યો છે, અને બેંક નિફ્ટી સામે 33 પોઈન્ટ ઉપર છે. હવે એ ગઈકાલની મૂવની ફોલોઅપ અત્યારે કદાચ રિએક્શન આપ્યું હોય એવું હોઈ શકે, કેમ કે ગિફ્ટ નિફ્ટી તો આપણને 70-80 પોઈન્ટ આસપાસની તેજીના સંકેતો આપી રહ્યું હતું. તો હવે આ બધા જ સંકેતો પર આપણે નજર કરીશું. આવો એક ક્વિક બ્રેકનો સમય, બ્રેક બાદ રવિ સરના રેકમેન્ડેશન્સ જાણીએ અને માર્કેટ જે સેટલ થયા છે આગળ શું મૂવ આવે છે તે બધા મુદ્દા પર ચર્ચા કરીએ બ્રેક બાદ.
બ્રેક બધા આપનું સ્વાગત. પ્રી ઓપનિંગ ના બિટ્સનું સેટલમેન્ટ એકદમ ઠંડુ છે. બસ મોલ કેપમાં જ્યાં ગઈકાલે જબરદસ્ત તેજી હતી, આજે ત્યાં તેજી અત્યારે ફિલહાલ શરૂઆત 5% આસપાસ. મિડ કેપ એકદમ ફ્લેટ છે. નિફ્ટી 22 પોઈન્ટ મામૂલી ઘટાડો બતાવે છે. બેંક નિફ્ટી તમે જુઓ એ 33 પોઈન્ટની મામૂલી તેજી બતાવે છે ગઈકાલની એક્સપાયરી બાદ. મિડ કેપ સિલેક્ટ ફિન નિફ્ટી બધા જ સેક્ટરલ ઇન્ડાઇસીસ તમને અત્યારે ઠંડા જોવા મળી રહ્યા છે. આવો સેક્ટર સ્પેસિફિક વાત કરી છે. આઈટી જબરદસ્ત ચાલ્યું આજે પ્રોફિટ બુકિંગ. એનર્જી આજે મામૂલી વેચવાલી, પણ સામે સારી તેજી, નાનકડી એવી સારી નહીં. રિયલ એસ્ટેટ સ્ટોકમાં 1000 પર ઇન્ડેક્સ છે રિયલ એસ્ટેટ. એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એકદમ ઠંડુ માર્કેટ ઓપન થઈ રહ્યું છે. કોઈ ક્લિયરિટી તમને અત્યારે ફિલહાલ જોવા નહીં મળે. રવિ સર, માર્કેટ સેટલ થઈ ગયા છે, પહેલા તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ. સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર્સ તમારા ફોકસમાં? જરથી મીન્સ ઠંડીની સીઝન ચાલુ થઈ છે અને ઠંડી તો રહેવાની. શરૂઆતમાં આઈ થિંક આ એક ઠંડુ માર્કેટ છે અને સ્વિંગ્સ ઘણા હોય છે. ઇન્ટ્રાડેમાં તમે જોશો તો નિફ્ટી 100-200 પોઈન્ટની મૂવ તો એમ જ કરી દેશે. તો થોડું કોશિયસ રહી પણ ઓપ્ટિમિઝમ સાથે ચાલવું જોઈએ. પહેલું જે રેકમેન્ડેશન આજની રહેશે એ મનોરમા ઇન્ડસ્ટ્રી રહેશે. 1040 ના ટાર્ગેટ માટે ખરીદી કરો, 942 નો સ્ટોપ લોસ. સેકન્ડ જે રેકમેન્ડેશન છે એ એસ્ટર ડીએમએચ મેં આજના દિવસે સિલેક્ટ કરું, તો આપણે એની ચર્ચા પણ કરી લીધી છે. છતાં મીન્સ કે એક પ્રી ઓપન સારું એવું ગેપ અપ, 6% ગેપ અપ છે, તો હવે ઘટાડો મળે 412 આસપાસ ખરીદી કરો. 398 ના સ્ટોપ લોસથી ઉપરની બાજુ 460 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. અને ત્રીજી જે રેકમેન્ડેશન આજના દિવસે રહેશે, કાલે એક થોડું ટેકનો ફંડ અપ્રોચ છે એફએસએલ. એફએસએલ આજે થોડું ડાઉન ઓપન થઈ રહ્યો છે 3.5-3% મંદી સાથે. મારા હિસાબે એનો સપોર્ટ આજના દિવસે 330 આસપાસ છે, 330 આસપાસ મળે છે. એફએસએલમાં ખરીદી કરો. સ્ટોપ લોસ રહેશે જે ગઈકાલનો લો 312, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 1-2 ટ્રેડિંગ સેશન આઉટલુક રાખો, 380 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. 380 આગળ જતા જોવા મળી શકે. તો એક પેનોરામા ઇન્ડસ્ટ્રીઝ, એસ્ટર ડીએમ, બે રેકમેન્ડેશન્સ અને સાથે સાથે એફએસએસએલ પણ તમારા માટે થઈને રેકમેન્ડેશન તરીકે. તો આ બધાને આજે તમે ધ્યાન પર રાખી શકો છો. આગળ વધીએ સર. એકદમ ઠંડુ માર્કેટ છે, માત્ર ગઈકાલે આઈટી સ્ટોક્સ ચાલ્યા એટલે આજે આઈટી સ્ટોક્સમાં શરૂઆતી વેચવાલી આપણને જોવા મળી રહી છે. અને નિફ્ટીના પણ તમે ટોપ લૂઝર્સ જુઓ છો તો તેમાં પણ તમને જોવા મળશે. ટીસીએસ છે 1.5% નીચે. જ્યારે પણ સર વેચવાલી આવે છે આઈટી સ્ટોક્સમાં, સૌથી પહેલાં ટીસીએસમાં આવે છે, પછી ઇન્ફોસિસ છે 1.5% નીચે. આઈટી સ્ટોક્સ એક્યુમ્યુલેશનનો સમય આજના ઘટાડામાં કઈ રીતે જોઈશું આપણે? જરથી આઈટી સ્ટોક્સ નીચે આવવાનું પહેલું રીઝન એ છે કે જે યુએસની ટ્રેઝરી યીલ્ડ વધી રહી છે, બોન્ડ યીલ્ડ વધી રહી છે, એટલે આવતા ક્વાર્ટરમાં જે રનિંગ ક્વાર્ટર છે એના પરિણામો જે એની ફાઇનાન્શિયલ કંપનીઓ આપશે ત્યાં થોડો એનએમ પ્રેશર આવી શકે છે, એમ ટુ એમ લોસીસ દેખાઈ શકે છે. કારણ કે માર્કેટનું અનુમાન ટોટલી માર્કેટે ડાયજેસ્ટ કરી લીધું હતું કે ફેડ તરફથી હજી પણ આ વર્ષે 50-75 બેઝિસનો રેટ કટ આવશે. હાલાકી અત્યારે જે બોન્ડ માર્કેટ ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે એ હવે એક જ રેટ કટની આશા રાખી રહ્યું છે, અને સાથે ડોલર ઇન્ડેક્સ પણ કન્ટિન્યુ સ્ટ્રોંગ થઈ રહ્યો છે. એનું રીઝન એ છે કે મીન્સ માર્કેટ છે એ હવે પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની આશા રાખી રહ્યું છે, અને પ્રેસિડેન્ટ તરીકે એમનું જ્યારે મીન્સ કે આગળનો કાર્યકાળ છે એમાં ડોલર ઇન્ડેક્સ ને બોન્ડ યીલ્ડ્સ બંને મજબૂત રહ્યા હતા. તો આઈ થિંક માર્કેટ એને લઈને થોડું ચિંતિત છે, અને એના હિસાબે તમે જોશો તો આઈટી સ્ટોક્સમાં જે કરેક્શન છે, હાલાકી મને એવું લાગી રહ્યું છે કે જ્યાં પરિણામો મોસ્ટ ઓફ આઈટી કંપની આવી ચૂક્યા છે તો પરિણામોને લક્ષ્યમાં રાખી અને ત્યાં ફોકસ કરવું જોઈએ. ટીસીએસ કરતા બેટર ઇન્ફોસિસના પરિણામો હતા. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા આ બંને સ્ટોક એવું લાગી રહ્યું છે કે આઈટી સ્ટોક્સમાં લીડ કરી શકે, અને જો આજના જો કરેક્શન મળે છે ફોર્સ ઇન્ફોસિસ નીચે તમને 1840-1830 તો ત્યાં ખરીદી કરો, 2000 સુધીનો ટાર્ગેટ રહેશે. અને ટેક મહિન્દ્રા આઈ થિંક આપણે રિઝલ્ટની બાદ જ આની ઉપર ચર્ચા કરી તેને આપણે બાઇંગનું રેકમેન્ડેશન આપ્યું હતું. ડિસ્પાઇટ કે માર્કેટ નીચે છે પણ આ સ્ટોકે સારું પરફોર્મ કરી દીધું. હજી પણ એવું લાગી રહ્યું છે કે આ સ્ટોક એકવાર 1970 સુધીના ટાર્ગેટ બતાવી શકે છે. પોર્ટફોલિયો ઇન્વેસ્ટર છે બાય કરી શકે 1700 આસપાસ. ક્લિયરલી ભારતીય માર્કેટ્સ ઓપન થઈ રહ્યા છે. એક બિરલા સોફ્ટની મારે ચર્ચા કરવી છે, પણ હું ઓપનિંગના રિએક્શન બાદ કરું. જુઓ, લાલ નિશાનમાં ખુલ્યા બાદ તુરંત જ લીલા નિશાનમાં નિફ્ટી આવી ગયો. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણે એક વખત એડજસ્ટ કરવાની કોશિશ. 24473 ડેઝ હાઈ બની રહ્યા છે.
અત્યારે ફિલહાલ શરૂઆતી. બેંક નિફ્ટી અહીંયા પણ રિએક્શન 200 પોઈન્ટ ઉપર 51,500ના મહત્વના લેવલ્સને નજીક છે. જોઈએ હવે આગળ શું થાય છે. 24,500 પર કોલ રાઇટર્સ જે ઊભા છે તેઓ શરૂઆતી પુશ લાવવાની કોશિશ એક વખત કરશે, બટ એક વખત માર્કેટને સેટલ થઈ જવા દો. મિડ કેપ જુઓ, અહીંયા થોડો લીલા નિશાનનો સંકેત આવ્યો છે. સ્મોલ કેપ સામે ખરીદદારી હજુ પણ યથાવત છે. વિક્સ શરૂઆતી તમારું જે છે તે ઘટતો જોવા મળી રહ્યું છે, પણ આ બધાને એક વખત સેટલ થઈ જવા દો, ત્યારબાદ વધારે સંકેત રહેશે. એક્સપાયરીનો દિવસ છે, કંઈ પણ સાઇડ કોઈ પણ ટ્રેડ થઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. સેક્ટર સ્પેસિફિક ક્વિકલી નજર કરી લઈએ. આઈટી સ્ટોક્સ જે વેચવાલીમાં હતા ધીરે ધીરે થોડા ખરીદદારીમાં આવવાની કોશિશ કરે છે, પણ એફએમસીજી અને મેટલ થોડા ડાઉન થઈ ગયા છે. સો અહીંયા વેચવાલી, રિયલ એસ્ટેટ, બેન્ક્સ, ફિન નિફ્ટી, મીડિયા આ સેક્ટર્સમાં ખરીદદારી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. નિફ્ટીના ટોપ ગેનર્સ ક્વિકલી નજર કરી લો તમે. ટ્રેન્ટ 1.5% ઉપર, બજાજ ફિનસર્વ સતત બીજા દિવસે ખરીદદારી 1% ઉપર, એચડીએફસી બેંક જુઓ, મલ્ટીપલ બાય રેકમેન્ડેશન્સ અહીંયા સ્ટોક પર આવી રહ્યા છે. અત્યારે ફિલહાલ આ સ્ટોક 0.5% ઉપર, અદાણી પોર્ટ 1% ઉપર, બીઈએલ, હીરો મોટોકોપ, સિપ્લા આ બધા જ સ્ટોક્સમાં ખરીદદારી. વેચવાલી ક્યાં છે, હિન્દાલ્કો જોઈ લો તમે, 4.5-5% નીચે. એચયુએલ 2.5% નીચે છે. એસબીઆઈ લાઈફ, બ્રિટાનિયા, આઈશર મોટર્સ બધા જ સ્ટોક્સમાં વેચવાલી છે. પહેલાં સર માર્કેટના ઓપનિંગનું રિએક્શન એકદમ ઠંડુ, ઇનલાઈન જે પ્રમાણે આપણે વાત કરી હતી. આજે 24,400 24,500 કોલ પુટ બંને બે બાજુથી સ્ટ્રેડલ થયા છે ગઈકાલની સ્થિતિમાં. સો આજ 100 પોઈન્ટની રેન્જ પહેલાં તો જોવી મહત્વની રહેશે. સર જ્યારથી માર્કેટમાં જે રીતે પરિસ્થિતિ છે, આઈ થિંક એ જ રીતે કન્સોલિડેશન રહેશે અને વોલેટિલિટી વધારે છે. અને આઈ થિંક આજે આઈટી ખુલવાનું કોઈ રીઝન જ નહોતું આટલું નીચે, અને જોશો તો આઈટી રિકવર થયું છે. એફએમસીજી ડેફિનેટલી થોડું નિરાશાજનક પરફોર્મન્સ આવી રહ્યું છે. એચયુએલથી માંડીને નેસ્લેનો ડીગ્રોથ આઈ થિંક એ થોડું નડી રહ્યું છે. બેઝ મેટલમાં ગઈકાલે મોટું કરેક્શન હતું, પ્રાઇઝિસ થોડા હાયર લેવલથી અનવાઇન્ડિંગ પ્રેશર ફેસ કરી રહ્યા હતા, અને એના હિસાબે આજે તમામ મેટલ સ્ટોક્સમાં પ્રેશર છે. હાલાકી માર્કેટમાં પ્રોબ્લેમ શું છે, કાઉન્ટર લિક્વિડિટી નથી અને રિટેલ પર સેલર થોડું છે. એચએનઆઈ થોડું જે મેં આગળ માર્જિનનું વાત કરી એના લીધે એની પોઝિશન કપાઈ રહી છે, તો એના હિસાબે થોડું કોન્ફિડન્સનો અભાવ છે. અધરવાઇઝ જે રીતે માર્કેટ અત્યારે રિએક્ટ થઈ રહ્યું છે જ્યાં લેવલ પર છે, મારા હિસાબે એક બોટમ પર જ છે. પણ યસ, અહીંયા હજી પણ સ્ટોક સ્પેસિફિક જ મોમેન્ટમ રહેશે, અને થોડું એવું લાગી રહ્યું છે કે ઓપોર્ચ્યુનિટી બેઝ જ્યાં જ્યાં સારું કરેક્શન છે અને સારા સ્ટોક છે ત્યાં સૌથી પહેલું બાઇંગ કરવું જોઈએ. જે રીતે આપણે જોતા હોય છે કે અત્યારે લોંગ બિલ્ડઅપ કે શોર્ટ બિલ્ડઅપ છે, ડેરિવેટિવના ડેટા પ્રમાણે જો તો એ રીતે સારી પોઝિશન નથી, પણ અત્યારે શોર્ટ કવરિંગનો વધારે માહોલ છે. એટલે કે જે સારા સ્ટોક વધારે કવર નીચે આવે છે ઝડપથી કવર થશે. તો મારા હિસાબે સ્ટોક સ્પેસિફિક લાસ્ટ કેપ પર મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેંક અહીંયા ફોકસ કરો. મારા હિસાબે માર્કેટની વોલેટિલિટી છતાં આ બંને સ્ટોકમાં કેપેબિલિટી છે કે થોડું માર્કેટને ડિફેન્ડ કરી શકે અને જ્યારે ત્યારે ઓપોર્ચ્યુનિટી મળશે આ બે સ્ટોકમાં એક સારી રિકવરીની આશા રાખવી જોઈએ. એટલે સારી રિકવરી માટે કોશિશ આ બધા જ સ્ટોક્સ તમારે ધ્યાન પર રાખવાના રહેશે. આવો ક્વિક બ્રેકનો ફિલહાલ સમય, બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. એકદમ ઠંડુ ઓપનિંગ ભારતીય માર્કેટ્સ જુઓ, લાલ નિશાનમાં નિફ્ટી ફરી એકવાર આવી ચૂક્યો છે. સેક્ટર સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરી રહ્યા હતા, આવો બી સોફ્ટ પર નજર કરો. સ્ટોક જે છે તે અત્યારે ફિલહાલ શરૂઆતી ઘટાડા બાદ તમને હવે જોવા મળશે અહીંયા ઘટાડો જે છે તે યથાવત. 5% આસપાસનો ઘટાડો છે, પણ 556થી રિકવરી સારી થઈ છે, 580ના હાઈ બન્યા હતા. નંબર્સ જે છે તેનું રિએક્શન આવી રહ્યું છે. નફો ઘટ્યો છે, આવક તમે જુઓ તો ત્યાં થોડો વધારો જોવા મળ્યો છે, એના કારણે થઈને એક રિએક્શન બી સોફ્ટ એટલે કે બિરલા સોફ્ટમાં આવતું જોવા મળી રહ્યું છે. રવિ, આઈટીની વાત કરી રહ્યા હતા આપણે, બિરલા સોફ્ટ નફો ઘટ્યો, ક્લિયરલી સ્ટોક પનિશ અત્યારે ફિલહાલ થઈ રહ્યો છે. સર, નામ પ્રમાણે જ રિઝલ્ટ છે, બિરલા સોફ્ટ જ રિઝલ્ટ છે, કોઈ ખાસ ત્યાં વધારે ઓપ્ટિમિઝમ નથી. મારા હિસાબે રિઝલ્ટ સારા આવે છે એ આઈ થિંક પર્સિસ્ટન્ટ સિસ્ટમ છે, કોફોર્ડ છે, અહીંયા પરિણામો એક્સ્ટ્રાઓર્ડિનરી આવી રહ્યા છે અને સિગ્નિફિકન્ટ એક્વિઝિશન પછી આ કોફોર્ડને એક સારું બુસ્ટ મળ્યું છે. મારા હિસાબે આઈટીમાં એક ક્લિયર ટ્રેન્ડ બની ચુક્યો છે, જે આઉટ પરફોર્મર છે એજ આઉટ પરફોર્મ કરે છે, અંડર પરફોર્મર છે અંડર પરફોર્મન્સનો ટેક લઈને જ ફરે છે. તો મારા હિસાબે ત્યાં વધારે ફોકસ અહીંયા કરવું જોઈએ જ્યાં પરિણામો, કારણ કે ઓલમોસ્ટ સિઝનની શરૂઆતથી લઈ અત્યાર સુધીમાં મોસ્ટ ઓફ આઈટી મિડ કેપ હોય કે લાર્જ કેપ હોય એના પરિણામો આવી ગયા છે. એટલે ટ્રેન્ડ થોડો માર્કેટને ખ્યાલ આવ્યો છે,
પણ યસ આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે જો કોકફોર્ડનું જે સિગ્નિફિકન્ટ એક્વિઝિશન છે આ ટાઈમે એને રેવન્યુ બચાવી લીધી છે અને આગળ જતા એની બોટમ લાઈનને પણ બચાવી લેશે. કોકફોર્ડ પર ફોકસ કરવું જોઈએ. આજે 7520 આસપાસ 15 આસપાસનો લો છે. લો આસપાસ એકવાર ખરીદારીનો વ્યૂ રાખો. નીચેની બાજુ જે સ્ટોપ લોસ છે એ થોડો લોંગ સ્ટોપ લોસ રહેશે 72-80, પણ ઉપર 8300 સુધીનો ટાર્ગેટ તમને કોકફોર્ડમાં મળી શકે છે. ઓકે સર, નેક્સ્ટ વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ પર નજર કરો. નંબર્સ ખરાબ આવ્યા છે, નફાથી ખોટમાં આવી છે કંપની. 5.5% સ્ટોક નીચે, 473ના લો બનાવ્યા 480 પર, અત્યારે ઉપર 490, એટલે ગેપ ડાઉન ખુલ્યા બાદ ફર્ધર સેલિંગ આવ્યું છે, પણ થોડી ખરીદદારી આવવાની કોશિશ થઈ રહી છે. સર, ટ્રાવેલ સિઝનના ત્રિમાસિકમાં જો ખોટ કરતી હોય કંપની તો ડેફિનેટલી કોઈક તો પ્રોબ્લેમ છે સર અહીંયા. ફંડામેન્ટલ ઇશ્યુ છે આ કંપનીમાં. લાસ્ટ 4 ક્વાર્ટરના પરિણામો જો તો સતત કંપની, કારણ કે ગયા વર્ષે બહુ સારા પરિણામો બાદ કંપની એક રેકોર્ડ હાઈ કર્યો હતો, અને ઉપરની બાજુ જે સ્ટોક નીચે 180 ચાલી રહ્યો હતો અને ત્યાંથી 757 સુધીની જર્ની, એટલે કે આખું વર્ષ સારું રહ્યું 2022-23, અને આ વર્ષના જે પરિણામો આવી રહ્યા છે ત્યાં સતત આ ત્રીજું ક્વાર્ટર છે. પહેલા ક્વાર્ટરમાં થોડું ફ્લેટન હતું અને લાસ્ટ 3 ક્વાર્ટરમાં તો કંપની લોસ પોસ્ટ કરી રહી છે. સતત અંડર પરફોર્મન્સ છે મારા હિસાબે. થોડું અહીંયા કોશિયસ થવું જોઈએ, કારણ કે સફારી છે, વીઆઈપી, તમામ ઇન્ડસ્ટ્રીના સેક્ટરના તમામ સ્ટોક્સ છે ત્યાં નકારાત્મક રિઝલ્ટ આવી રહ્યા છે. સૌથી મોટું રીઝન છે એ છે સ્ટાર્ટઅપ્સ. તમે જોશો તો ઘણા બધા પ્રીમિયમ સ્ટાર્ટઅપ્સ આ સેક્ટર, આ કેટેગરીમાં આવે છે, જે તમને મીન્સ કે જે બેગ્સ છે એમાં લક્ઝરી પણ પ્રોવાઈડ કરે છે, અને સેમ વીઆઈપીની જે કોસ્ટ છે એ કોસ્ટમાં એ લોકો તમને અંદર ચાર્જિંગ ફેસિલિટી આપે છે, એ કોસ્ટમાં તારું નામ પણ થપાઈને આવે છે, એ કોસ્ટમાં મીન્સ કે બેગમાં શું થઈ શકે એ બધું જ એ લોકો કરે છે. તો આઈ થિંક એના હિસાબે મને એવું લાગી રહ્યું છે કે મેજરલી જે પ્રીમિયમ ક્લાસ વર્ક છે એ સ્ટાર્ટઅપના અને નાની જે કંપનીઓ છે જે કંઈક વેલ્યુએટ કરીને આપી રહી છે ત્યાં વધારે શિફ્ટ થઈ રહ્યા છે. અને સેકન્ડ, ઘણી બધી બહારની કંપનીઓ, ગ્લોબલ કંપનીઓ પણ ઇન્ડિયામાં સારું પ્રેઝન્સ આપી રહી છે. મારા હિસાબે આ સ્ટોકને ક્લિયરલી અવોઇડ કરો. ફંડામેન્ટલી કોઈ વધારે ચેન્જ થાય એની અત્યારે પ્રોબેબિલિટી નથી. એક મોટા એન્કર ઇન્વેસ્ટર છે જેણે સ્ટોક લીધો હતો અને એના હિસાબે સપ્ટેમ્બર મહિનામાં એક ઓપ્ટિમિઝમ બન્યું હતું, પરંતુ ફરીથી અત્યારે એવું લાગી રહ્યું છે કે આ સ્ટોક જે રિઝલ્ટ આપ્યું છે આઈ થિંક એટલીસ્ટ એક ક્વાર્ટર માટે હજી પણ સબમ્યુટ રહેશે. સર, હવે એક મેઇન સ્ટોકની વાત કરી લઈએ અને એ છે HDFC બેંક. 1.25% ઉપર ઓલરેડી આજે, 1750ના મેઇન લેવલને ઉપર. સર, 1800થી 2-3 વખત ડેઇલી ચાર્ટ્સ પર આ સ્ટોક નીચે આવ્યો છે. હવે ફરી એકવાર 1800 તરફની જર્ની શરૂ કરી છે, પણ સર ડેઇલી ચાર્ટ્સ પર 1800 પછીના જે ગેપ છે ઘટાડાના તે નાના થતા જઈ રહ્યા છે. હમણાં રિસેન્ટલી ફરી એકવાર 1800 પછી નીચે ગયો, તે 1700 તોડ્યું નથી અને હવે ફરી એકવાર 1800ની જર્ની તરફ આગળ નીકળી રહ્યો છે. સો આઈડિયલ સિચ્યુએશનમાં આ સ્ટોકમાં હવે વેલ્યુ ડિસ્કવરી ફાઇનલી, જે HDFC લિમિટેડ અને HDFC બેંકનું મર્જર થયું તે બાદ રોકાણકારોનો કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે અને ફાઇનલી હવે એવું જોવા મળી રહ્યું છે કે 1800ને ઉપર જવાની એક નવી કોશિશ આ સ્ટોક કરે. સર, ડેફિનેટલી મેં પણ આમાં ઘણા ટાઈમથી, આપણે લાસ્ટ શોમાં પણ મેં HDFC બેંકની સલાહ આપી હતી. રીઝન 2 છે. પહેલું રીઝન શું છે કે મેનેજમેન્ટ આનું છે એના ઉપર લોકોને ટ્રસ્ટ છે. મેનેજમેન્ટે આ ક્વાર્ટરની કમેન્ટ્સ આપી, એમાં કીધું હતું એમને કે હજી પણ એમના 1 વર્ષના પરિણામો આટલા ઉત્સાહિત નહીં રહે, અને એમનું એવું માનવું હતું કે 2027 સુધી એ લોકો આમાં પોઝિટિવ થશે. 25નું યર થોડું ડાઉન, 26નું યર ગ્રોથ, અને 27નું યર છે એ ઇન્ડસ્ટ્રીનું લીડરશીપનું હશે. તો આઈ થિંક એના હિસાબે થોડું માર્કેટને ઓલવેઝ આ ગમે છે કે જ્યારે ત્યારે કોઈ મેનેજમેન્ટ 2-3 વર્ષનું ક્વાર્ટર ટુ ક્વાર્ટર મીન્સ કે આપી અને માર્કેટને બતાવી દે કે અમારું આ ઓબ્જેક્ટિવ છે. સેકન્ડ જે મોટું એમાં રીઝન છે ચાલવાનું એ છે MSCI ની અપકમિંગ મીટિંગ. નવેમ્બર મહિનામાં જે MSCI ની રિવ્યૂ મીટિંગ થવાની છે, નવેમ્બર 6 આ એક સ્પેસિફિક ડેટ છે, એની મોડી રાત્રે આપણા ટાઈમ પ્રમાણે MSCI ની મીટિંગ છે. MSCI ની મીટિંગમાં HDFC બેંકનું જે સ્ટેક છે મીન્સ કે MSCI ગ્લોબલ ઇન્ડેક્સમાં એ વધવાની આશા છે, અને આ સ્ટેક વધ્યા પછી મારા મત મુજબ HDFC બેંકમાં એક બાઇંગ ચાલુ થશે, અને ઉપરની બાજુ આઈ થિંક આજે દર વખતે પ્રાઇસીસ થોડા નીચે આવી જાય છે
હવે બ્રેકઆઉટ આવશે અને 2000 સુધીના લેવલ ઇઝીલી આવી શકે છે અને આમ પણ વોલટાલિટીમાં છુપાવવાની એક સારી જગ્યા છે. ક્લિયરલી સો વોલટાલિટીમાં ડિફેન્સિવ પ્લે તરીકે જ્યારે એચડીએફસી બેંક ચાલી જ રહ્યો છે, નિફ્ટીને સપોર્ટ આપી જ રહ્યો છે, તો યુ કેન ડેફિનેટલી લુક ફોર દેટ. આ સિવાય સર એક બીજું કાઉન્ટર આપણે ચર્ચા કરી લઈએ જે અહીંયાથી ખાસ ઇમ્પેક્ટ આપતું જોવા મળી રહ્યું છે. આજે નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સમાંથી નજર કરી રહ્યા છીએ આપણે અને તે છે સિપ્લા. સર ડિફેન્સિવ પ્લે તમે જે વાત કરી, સનફાર્મા સિપ્લા બંને જ સરસ ચાલી રહ્યા છે. સનફાર્મા કંઈક 1% ઉપર છે, સિપ્લા 1% ઉપર છે. આઈટી નથી ચાલી રહ્યું આજે, તો પછી મતલબ ઇનફેક્ટ આઈટી પણ રિકવર જરૂર થયું છે, શરૂઆતમાં હતી. ઇમ્પેક્ટ એચસીએલ ટેક જુઓ તમે. સો ડિફેન્સિવ જે તમે વાત કરી એચડીએફસી બેંકની, સેમ થીમ સાથે સિપ્લા સનફાર્મા એચસીએલ ટેક ચાલી રહ્યા છે, તો ફાર્માનો એક વ્યૂ જાણી લઈએ ડિફેન્સિવ માટે થઈને. સર અનમ્યુટ કરો. પરિણામો પણ સારા રહેવાની ઉમેદ છે અને સેક્ટર થોડું સ્ટ્રોંગ છે. હાલાકી એક જ નેગેટિવ પોઈન્ટ એ છે કે આટલી બધી વોલટાલિટીમાં પણ ફાર્મા સેક્ટર છે એ ટોપ ગેનર છે અને બહુ સારું એવું ચાલી ગયું છે. થોડું સિલેક્ટિવ રહેવું જોઈએ અને જ્યાં જ્યાં સારું પરફોર્મન્સ ઓલરેડી આવી ગયું છે આમાં જે કોશિયસનેસ રહેશે મારા હિસાબે મિડકેપ ફાર્મા કંપની ઉપર વધારે થોડું માર્કેટ કોશિયસ થશે. કારણ કે રનઅપ લાઈક લેન્ડમાર્ક જોશો તમે, એપીએલ લિમિટેડ, સ્ટ્રાઇક હાર્ક લેબ, આ બધી કંપનીઓમાં ઘણા મોટા રનઅપ આવી ચૂક્યા છે. લાર્જ કેપ ફાર્મામાં મારા હિસાબે સિલેક્ટિવ ફાર્મા કંપનીમાં ખરીદારીની સલાહ રહેશે. એમાં સન ફાર્મા છે, આઈ થિંક ઇન્ડસ્ટ્રી લીડરશિપ ફરીથી કંપની ગેઇન કરી લીધી છે અને પ્રાઇસીસ પણ સારું રિએક્શન આપ્યું છે, પણ છતાં તે લાર્જ કેપ કેટેગરીનું એક નેચર છે. મારા હિસાબે આગળ જતા આ કંપનીને સારું ડિફેન્ડ કરી શકે છે. લેવલ સ્પેસિફિક 1800 આસપાસ, 1810 આસપાસ સન ફાર્મામાં ખરીદારી કરો. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ રહેશે 1960 અને આઈ થિંક જે સ્ટોપ લોસ જે ટ્રેડર છે એ 1740 નો રાખી શકે. જે રીતે કે આ 2-3 ક્વાર્ટરના પરિણામો છે એ ક્લિયરલી આ સ્ટોક છે એમને 2012-14 વચ્ચે પોતાની ઇન્ડસ્ટ્રી લીડરશિપ હતી એ જ ફેઝમાં ફરીથી સન ફાર્મા ગયો છે. કારણ કે કંપનીના જે નવા લોન્ચિંગ છે, કંપનીનું જે સાયલેન્ટલી કંપની મીન્સ કે જિયોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન એક્સપાન્ડ કરી રહી છે, મારા હિસાબે અહીંયા એક થોડું પરફોર્મન્સ બેટર રહે એવી આશા રાખવી જોઈએ. પરફોર્મન્સ વધારે સારું રહેવાની આશા તમે રાખી શકો છો, ડેફિનેટલી ફોકસ રહેશે. સર આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લેમર્સ. જે પણ સ્ટોક ઇન્ડેક્સ અને માર્કેટ વિશે ચર્ચા કરી છે ત્યાં મારી કોઈ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ કંપનીના ફંડમાં આ તમામ પોઝિશન હોઈ શકે છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો નિફ્ટી એક્સપાયરીને દિવસે 24400 તોડવાનો ફરી એકવાર અટેમ્પ્ટ. 24405 પર છીએ, 400ના એક્ઝેક્ટ ડેઝ લો તમારા, ગઈકાલના ડેઝ લોને નજીક અત્યારે કારોબાર. હજુ ગઈકાલના ડેઝ લો તોડ્યા નથી, ખાસ ધ્યાન રાખો. નિફ્ટી માટે ડેઈલી ચાર્ટ્સ બહુ જ મહત્ત્વના છે. ઉપર 480, તમને મેં જેમ કહ્યું હતું કે 500ના કોલ રાઇટર્સ છે, ખુલતા માર્કેટ પર તુરંત જ એઓ નિફ્ટીને નીચે લઈ આવવાની કોશિશ કરશે અને લગભગ એવું જ આપણને જોવા મળી રહ્યું છે. તો આ સ્થિતિ ખાસ એક વખત જોઈએ. હવે 400ના પુટ રાઇટર્સે પણ સ્ટ્રોંગ સપોર્ટ આપેલો છે, શું થાય છે. બેંક નિફ્ટીને એચડીએફસી બેંકનો સપોર્ટ છે, પણ હમણાં 51500 એક્ઝેક્ટ જે રેઝિસ્ટન્સ છે ત્યાંથી શાર્પ નીચે આવ્યું છે અને ફરી એકવાર 51272ના તમારા ડેઝ લો અહીંયા બન્યા છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ નર્વસનેસ છે, એટલે અત્યારે હજુ પણ માર્કેટની કોઈ ક્લેરિટી બહુ આવી રહી નથી તેવું સમજવા મળી રહ્યું છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશ આપશે આગળના અપડેટ્સ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ઓપનિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડબુલ્સ. અપ ટ્રેડિંગ સબકે બસ કી બાત હૈ.